धोरण 12 साइंस वाला मारा बाळको चेप्टर नंबर 7 छेल्ली थियरी ट्रांसफॉर्मर पहले थी याद करावी दऊं छेल्ली थियरी छे एवुं नहीं आगळनी शुं थियरी डिस्कस करी ते राइट सौथी पहला अवरोधनी साथे एसी वोल्टेज तो प्रवाह ने वोल्टेज में कोई कड़ा तफावत नहीं इंडक्टर साथे एसी वोल्टेज लगाड्या था तो वोल्टेज आगळ प्रवाह करता पाई बाय टू जेटलो कड़ा एनी साथे ना बद्दा इक्वेशन एम अव्यय पाम तो पावर जीरो हतो याद छे ने फेजर डायग्राम समझावानो एना पछी कैपेसिटर नी साथे एसी वोल्टेज तो प्रवाह आगळ वोल्टेज करता केटलो पाई बाय टू जेटलो हवे त्रणे त्रण लगाड्या एल सी अने आर एसी उद्गम साथे प्रवाह अने वोल्टेज मां वोल्टेज पाछळ छे प्रवाह करता पाई नहीं फाई पीएचआई फाई जेटलो करेक्ट बे रीत शीखवाड़ी फेजर अने एनालिटिकल एना पछी झड़पथी एलसीआर श्रेणी अनुनाद परिपथ अनुनाद नी घटना समझावी अहीं अनुनाद मां शुं थाय छे समझाव्यु क्वालिटी फेक्टर नो सूत्र आयु क्यू त्रण चार सूत्रों लख्या था याद छे बधा मोड़े आम फट 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 जवा जोईए ए समझाव्या पछी पावर समझाव्यो एलसीआर परिपथ मां राइट बहु अगत्यनो सूत्र हतो एना पछी एलसी दोलनो आव्या एलसी दोलनो नी अंदर एक्जेक्टली शुं थाय छे समझाव्यो ऊर्जा केवी रीते उत्पन्न थाय छे समझाव्यो बधुं ज क्लियर कट ने छेल्ली वात ट्रांसफॉर्मर હવે આની જરૂર કેમ પડી એનો નાનો સરખો અંદાજ આપણે ભૂતકાળમાં આપ્યો છે ત્રીજા ચેપ્ટરમાં બહુ જ ડિટેલ અહીંયા છે આપણી પાસે પાવર સ્ટેશન કે જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય અને આપણે વાપરીએ એટલે ડોમેસ્ટિક પર્પઝ ઇન્ડસ્ટ્રી પર્પઝ તો જે જગ્યાએ ઉર્જા ઉત્પન્ન થઈ છે જ્યાં પહોંચાડવાની છે તો એ બેની વચ્ચે ટ્રાન્સમિશન છે ટ્રાન્સમિશનનો મતલબ પાવરની લાઈન છે પોલ પર ઊભા કરેલા તાર છે રાઈટ તો એ પોલ ઉભા છે એની ઉપર તાર છે તો આ પરિસ્થિતિમાં એ તારમાંથી જતો પ્રવાહ વધારે હોય કે વોલ્ટેજ વધારે હોય એ જોવાનું છે અને વોલ્ટેજ અને પ્રવાહને વધારવા ઘટાડવાનું કામ જે સાધન કરીને આપે છે એનું નામ છે ટ્રાન્સફોર્મર હવે જો પાવર સ્ટેશનમાંથી વધારે વોલ્ટેજે ઉર્જા મોકલીએ શહેરોના ઇન્ડસ્ટ્રીના સબસ્ટેશન સુધી તો પાવર ગેઇન ઘટે છે આવું આગળ સમજાવી ચૂક્યા છે દાખલામાં પણ કહી ચૂક્યા છે રાઈટ એટલે કેમ એની ડિટેલમાં નથી જતા તો એ વોલ્ટેજ વધારવાનું કામ અને પ્રવાહ ઘટાડવાનું કામ આ સાધન કરે છે ઓકે એવા વોલ્ટેજ સબસ્ટેશન સુધી આવ્યા પછી ડાયરેક્ટ આપણા ઘરમાં ના મોકલાય કારણ કે 2000-5000 વોલ્ટેજ છે એટલે સીધે સીધા ના મોકલી શકાય તો શું કરવું પડે એને વોલ્ટેજ નીચા અને પ્રવાહ ઊંચો કરવો પડે તો એ કામ પણ આજ સાધન કરીને આપશે રાઈટ હવે એક્ઝેક્ટલી ક્યાં છે તમને સમજાવું સોસાયટી છે તમારી તમારા 10-15-20-50 ઘર છે બે થાંભલાની વચ્ચે એક ડીપી મૂકેલું છે એવું તમે બોલો છો આ ડીપી એટલે જ ટ્રાન્સફોર્મર વાલા બચ્ચો તમે મોબાઈલને ચાર્જ કરો છો ઘરમાં આવતા વોલ્ટેજ પણ કેટલા છે 240 છે મોબાઈલને ચાર્જ કરવા 240 વોલ્ટેજ નથી જોઈતા મોબાઈલને ચાર્જ કરવા માત્ર 5-7-10-12 તો બહુ થઈ ગયા હવે તમે વિચાર કરો 240 આવે અને પેલું મોબાઈલનો ચાર્જરનો સોકેટ છે ને એને કન્વર્ટ કરે 12 વોલ્ટમાં હા એને ડીસીમાં બનાવવા પડે પાછું આવશે આગળ ચેપ્ટર નંબર 14માં તે વખતે જોઈશું પણ હાલમાં એ વોલ્ટેજ 240માંથી 12 કરવાનું કામ ટ્રાન્સફોર્મર કરે છે જ્યારે પણ એ ચાર્જર બગડી ગયેલું હોય ને એને તોડજો તો અંદર કંઈક અહીંયા સમજાવવા જઈ રહ્યો છે ને એવું કંઈક નાનકડું તમને જોવા મળશે મજા આવશે જોઈને આનંદ આવશે હા એક વાત શ્યોર હો એ પછી ઉપયોગમાં નહીં લેવાનું બગડી ગયેલું છે બીજું કશું નહીં થાય તમારો મોબાઈલ જોખમમાં આવી જશે મને કોઈ પ્રોબ્લેમ નથી રાઈટ ઓકે વાલા બચ્ચા એમાં કેપેસિટર પણ હશે અવરોધ પણ હશે બધું જોઈને ખબર પડશે એના એકમ લખેલા હશે એના મૂલ્યો પણ લખેલા હશે કાર્બન અવરોધ કલર કોડ મેં તમને બતાવ્યો હતો ને એ બધું એના ચાર્જરની અંદર મૂકેલો છે કારણ એ જટિલ પરિપથ છે સમજાશે પછી રાઈટ ઓકે વાલા બચ્ચા આવો મારી સાથે સૌથી પહેલા આપણે સમજાવીએ ટ્રાન્સફોર્મર શું છે સમજાવી દીધું ઓકે એનો સિદ્ધાંત શું હોઈ શકે તો ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત વિદ્યુત ચુંબકીય પ્રેરણ ના સિદ્ધાંત પર કામ કરે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે રચના સમજાવીએ વાલા બચ્ચા
रचना। सौथी पहला जूना जमाना में जे ट्रांसफॉर्मर बन्या हता एनी रचना, सैद्धांतिक केवा ट्रांसफॉर्मर हता एनी बात करो। तो बच्चाओ आ सैद्धांतिक ट्रांसफॉर्मर नी अंदर आपणी पासे आवी नरम लोखंड नी फ्रेम होय। याद करो नरम लोखंड, याद छे एडी प्रवाहथी आपणे आ शब्द वापरता आव्या छीए, एडी प्रवाहथी, राइट। तो आवी नरम लोखंड नी फ्रेम छे, जाड्डी जाडाई पण छे एनी साथे, लंबाई ने पौड़ाई तो देखाय छे। हवे एमा अहींया इनपुट छे अने अहींया एनी साथे आउटपुट पण छे। तो अहींयाथी आटा वीटाड़ेला होय छे, राइट, अने एवी ज रीते आनी साथे पण आटा अहींयाथी आ वीटाड़ेला होय छे। आने प्राइमरी प्राथमिक गुचड़ू कहे छे, अने आने गौण गुचड़ू कहे, सेकेंडरी कहेवाय इंग्लिश मां, अने प्राइमरी कहेवाय अने सेकेंडरी कहेवाय। आमा आटानी संख्या np कहेवाय, आमा आटानी संख्या ns कहेवाय। लागू पड़ेला वोल्टेज ने vs सॉरी vp कहेवाय, प्राइमरी ना वोल्टेज, एवा आना वोल्टेज ने vs कहेवाय। आना प्रवाह ने ip कहेवाय, एवा आना प्रवाह ने is कहेवाय। तो आवी माहिती आनी साथे संकळायेली छे, isn't it। हवे आ माहिती मां શું થાય? તો કઈથી એસી પ્રવાહ જ આપવો પડે, ડીસી ચાલે નહીં। કેમ ના ચાલે તમે જવાબ કહેજો, વિચારજો, છેલ્લે હું તમને આપું છું। હવે અહીંયાથી જ્યારે એસી પ્રવાહ વહે છે ત્યારે એસી ની અંદર સતત બદલાવ થતો હોય છે ની દિશાનો। તો એક વખતે આના પ્રવાહને કારણે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થયું, બીજી વખતે આમ પ્રેરિત થશે, ત્રીજી વખતે આમ, ને ચોથી વખતે પાછું આમ। આવો સતત એસી આનાથી ईएमएफ प्रेरित करते, चुंबकीय क्षेत्र आनी साथे संकड़ा से, जे प्रेरित ईएमएफ छे अहीं संकड़ा से, नहीं आपने आउटपुट मळशे। पण मुश्किली शुं हती खबर तमने? आमां व्यय थतो हतो ऊर्जानो एडी प्रवाहना स्वरूपमां, राइट, याद छे ने। तो ए एडी प्रवाहनो व्यय घटाडवा माटे, ऊर्जा घटाडवा माटे, व्यय पामती ऊर्जा घटाडवा माटे आनुं नवुं बंधारण विकसावामां आव्युं। आ नवा बंधारणमां शुं छे वाला बच्चाओ, तो ये पण तमने समझाव। आ भाग कट थयो छे, एवं अहींयाथी आ भाग पण कट थयो छे, करेक्ट। अभी ओके, हवे शुं थाय? तो आ जे भाग छे એ ભાગ, આટલો આખો ભાગ, આ બધો જ લોખંડ, નરમ લોખંડમાંથી જ બનેલો છે। ખરેખર તો વાસ્તવમાં ઈ અને આઈ આકારને ગોઠવીને બનાવવામાં આવે છે। ટ્યુબલાઇટ ની અંદર જૂની જમાનાવાળી, હો પેલો વચ્ચે ચોક આવતો હતો ને, જો બગડી ગયેલી મળે તો એમાં તમારે વચ્ચે ચોકને કાઢવાનો, તોડજો, શાંતિથી તોડજો, હાથ પાથમાં વાગી ના જાય, બહુ અઘરો કાર્યક્રમ છે બધો, વેકેશન નો સમય છે, થઈ શકશે, રાઈટ। તો એ ચોક તોડજો, તો તમને એની અંદર આવું કંઈક મળશે, જૂનો નવી વર્કિંગ ટ્યુબલાઇટ નહીં, જૂની વેચી દેવાની, બંગારમાં નાખી દેવાની, એની વાત કરવાની આપણે, રાઈટ। તો હવે આની ઉપર જ પ્રાથમિક કોઇલ વીંટાળવામાં આવે છે, એટલે પ્રાથમિક કોઇલના આટા આવી રીતના શક્ય છે। અને પ્રાથમિક પ્રાઇમરી કોઇલ કીધું, સેકન્ડરી કોઇલ અહીંયાથી આની સાથે આવી રીતે, તો એના આટા અહીંયાથી આવી રીતના હશે, આવી રીતના એક બાજુ પ્રવાહ દાખલ થઈને બીજી બાજુ બહાર નીકળશે। એટલે જે અહીંયા ચુંબકીય ક્ષેત્રની સાથે આમ થઈને સંકળાતું હતું, એ બધું અહીંયા નહીં જ સંકળાઈ જાય। આ તાર એ અલગ કરેલા હોય છે, પાસ પાસે વીંટાળેલા અલગ કરેલા તાર, અને વાર્નિશ જેવા દ્રવ્યમાં ડૂબાડીને અથવા તો વાર્નિશ જેવું દ્રવ્ય લગાડીને બનાવેલું હોય છે। આ કન્સ્ટ્રક્શન થઈ ગયું, એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ બોલું તો આવી રીતના થાય। આકૃતિમાં દર્શાવ્યા મુજબ નરમ લોખંડના ગર્ભ પર વાહક તાર વીંટાળી અને ટ્રાન્સફોર્મર તૈયાર કરવામાં આવે છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાં બે કોઇલ હોય છે, એક પ્રાથમિક અને એક ગૌણ। પ્રાથમિક ગૂંચડામાં આટાની સંખ્યા np અને ગૌણ ગૂંચડામાં આટાની સંખ્યા ns, અને એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે। હવે ખબર પડી એસી કેમ? કારણ કે આ સતત બદલાય, તો ફ્લક્સ સતત બદલાય, ડીસીમાં એવું બદલાય નહીં, તો ટ્રાન્સફોર્મર ડીસીમાં કામ આપશે જ નહીં,
ख्याल आयो पेलो प्रश्न मैं तमने विचारवानो कीधो तो जवाब मळी गयो। ओके आमा फ्लक्स लीकेज एटले के आकृति 2 मां दर्शाव्या मुजब फ्लक्स लीकेज वधारे थई जाय पावर व्यय वधारे थई जाय ए घटाडवा माटे थई अने आ आकृतिमां दर्शाव्या मुजबनी रचना जेमां प्राथमिक अने गौण गुच्छडाना आटाने एकबीजा ऊपर वीटाडीने बनाववामां आवेल छे जेमां पावर व्यय ओछो थाय छे। आ रचना थई गई सिद्धांत थई गयो कार्य पद्धति समजावीए। प्राथमिक गुचड़ा ने एसी वोल्टेज आपता तेमा थता विद्युत प्रवाह ना फेरफार ने कारणे चुंबकीय फ्लक्स मा फेरफार थाय छे अने आनी साथे संकळातो चुंबकीय फ्लक्स फाई टी कहो तो ए गौण गुचड़ा साथे फाई एस तरीके संकळाय छे। हवे जो हूँ आनी साथे फ्लक्स नो फेरफार लई आनी साथे विद्युत स्थितिमान नो सूत्र लखो तो अहीं कही शकाय के गौण गुचड़ा मा मळतो प्रेरित ईएमएफ जेने आपणे वीएस कही दईए सूत्र एनुं एज बच्चाओ जूनुं पुराणुं ई इज इक्वल टू एन इंटू डी फाय बाय डी टी फेरेडेनो नियम तो अहीं एन एस लखीश अने अहीं फाय एस लखीश समीकरण नंबर एक आवी गयो। एवी ज रीते आनी साथेनुं बेक ईएमएफ जे प्राथमिक गुचड़ा साथे संकळाशे तो अहीं लखुं प्राथमिक गुचड़ा मळतो प्रेरित ईएमएफ अथवा प्राथमिक गुचड़ा में लागू पाड़े ईएमएफ जेने बीजू नाम बेक ईएमएफ कण कहीए छीए आना कारणे आमा असर मळे छे माटे इज इक्वल टू वीपी इज इक्वल टू एन इंटू डी फाय पी बाय डी टी समीकरण नंबर 2 याद करो फेरेडे ना सूत्र प्रमाणे माइनस निशानी पर मारे आपी पड़े राइट आनी शरतो अनुसार आ वीएस अने वीपी ने तमे कैपिटल वीएस अने वीपी पण लई शको छो एवुं आपणे कही शकीए छे। जो तमारे ईएमएफ लखवो होय तो ई पण लखाय प्रेरित ईएमएफ लखो छो लखी शकाय अही ईएस बराबर ईपी सॉरी ईएस बराबर वीएस तथा EP is equal to VP, right? बस आ समीकरण ने तमे समझो तो हवे आनी अंदर थी आज सूत्र ने माटे VS is equal to minus NS d phi S by dt तथा VP is equal to minus NP d phi P by dt थई सकसे, correct? बोलो आटली समझूती क्लियर छे तमारा माटे है ने? बहुत सरस। हवे आटली समझूती तमने मळ्या पछी आगळनी चर्चा जे हुं अहींया तमने समजावा जई रह्यो छुं तेमां आनो अने आनो आटानी संख्यानुं बहु मोटुं महत्व छे समजावो। जो एनएस वधारे तो वीएस वधारे कोना करता एनपी करता जो एनपी वधारे तो वीपी वधारे कोना करता एनएस करता केवा शुं मांगीए छे કે આટાની સંખ્યા આ મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનનું નક્કી કરે છે આટાની સંખ્યા આની સાથેના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય નક્કી કરે છે। હવે જો એવી પરિસ્થિતિને હું અહીંયા ધ્યાનમાં લઉં તો માટે આવું લખી શકું કે VS ના છેદમાં VP ઇઝ ઇક્વલ ટુ NS ના છેદમાં NP રાઈટ સમીકરણ નંબર આને આપણે 3 આપી શકીએ। આ એવું બતાવે છે કે જો NS is greater than NP તો VS is greater than VP જો NS is less than NP તો VS is less than VP આનો મતલબ શું થાય બચ્ચા પાર્ટી તો આનો મતલબ એવો થાય કે આને આપણે નામ આપીશું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર आने के वास्ते स्टेप डाउन ट्रांसफॉर्मर एक छे स्टेप अप बीजू छे स्टेप डाउन। स्टेप अप नो मतलब शु स्टेप अप नो मतलब शु एनो मतलब के अहीं वोल्टेज 10 लगाड़ा होय ने आउटपुट में वोल्टेज 100 मळे एने स्टेप अप कहेवाय। स्टेप डाउन नो मतलब शु 100 वोल्टेज लगाड़ो अने 10 मळे एने स्टेप डाउन। તમારા મનમાં તરત જ પ્રશ્ન આવે તો સર આ તો ઉર્જા વધતી જ જાય ને
दस ना सौ बीजू आग सौ ना हजार हजार तो दस हजार एवं थे ना थे केम ना थे कारण ऊर्जा नु तो संरक्षण थवानु छे आमा ऊर्जा नु संरक्षण नहीं थाय एवं नहीं ज बने तो अहीं लखी शकीए आदर्श ट्रांसफॉर्मर माटे आदर्श ट्रांसफॉर्मर माटे इनपुट पावर बराबर आउटपुट पावर हवे आ इनपुट अहियानो पावर आउटपुट अहियानो पावर आपणे आदर्श ट्रांसफॉर्मर लीधुं एटले लखवुं पड़े कि गुचड़ानो अवरोध अवगणीय छे आ गुचड़ो कोयले नो अवरोध अवगणीय छे त्यां क्यांय ऊर्जानो व्यय थतो नथी અને એના પરિણામ સ્વરૂપ મેં આવું લખ્યું છે મતલબ થયો બચ્ચા પાર્ટી અહીંયા ઇનપુટ એટલે હું લખીશ આઈએસ સોરી ઇનપુટ એટલે આઈપી આઈપી વીપી ઇઝ ઇક્વલ ટુ આઈએસ વીએસ કરેક્ટ હવે આના ઉપરથી હું લખું છું વીએસ ના છેદમાં વીપી ધ્યાન રાખજો વીએસ ના છેદમાં વીપી તો અહીંયા થઈ જશે ઇઝ ઇક્વલ ટુ આઈપી ના છેદમાં આઈએસ અને VS ના છેદમાં VP એટલે હવે લખી શકાય ઇઝ ઇક્વલ ટુ NS ના છેદમાં NP હવે ઓલ 3 ટુગેધર તમારે જોવાનું છે બરાબર સાંભળજો શાંતિથી જો NS ગ્રેટર ધેન NP NS ગ્રેટર ધેન NP તો VS ગ્રેટર ધેન VP પણ IP ઇઝ ગ્રેટર ધેન IS પણ IP ઇઝ ગ્રેટર ધેન IS નો મતલબ જો અહીંયા તમે 100 વોલ્ટ લાગુ પાડો તો અહીંયા 10 વોલ્ટ મળતા હોય બરાબર આપણે VS ગ્રેટર ધેન VP કીધું તો 10 વોલ્ટ લાગુ પાડતા હોય અને અહીંયા 100 મળતા હોય તો અહીંયાનો પ્રવાહ જે ઓછો હતો તે અહીંયા વધી જાય ખ્યાલ આવ્યો કારણ પાવર તો સરખો જ છે પાવરમાં ક્યાંય કોઈ ચેન્જ આવતો જ નથી સમજાવો એકદમ સરસ રીતે જો ધારો કે મારી પાસે આ ગુણાકાર 1000 છે તો આ ગુણાકાર પણ 1000 છે આ ઉદાહરણ અંદર નહીં લખ્યું હો પાછા બિલકુલ સમજજો શરૂઆતમાં મેં કીધું 100 ગુણાકારમાં 10 ઓકે ઊંધો લખો પ્રવાહની કિંમત 10 100 લખો અને વોલ્ટેજની કિંમત 10 કારણ કે મારે સ્ટેપ અપ સમજાવવું છે તો અહીંયા મારી પાસે પ્રવાહ થશે 10 અને વોલ્ટેજ થશે 100 જોયું હજુ વધારે ક્લિયર કરવું હોય તો અહીંયા 1 અને અહીંયા 1000 શું થયું તો જે પ્રવાહ 100 હતો અને વોલ્ટેજ 10 હતા એ પ્રવાહ 100 માંથી કેટલો થઈ ગયો તો કે 1 ઘટી ગયો પણ વોલ્ટેજ વધી ગયા વોલ્ટેજ વધી ગયા એટલે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આવા ટ્રાન્સફોર્મર ક્યાં વપરાય મોટા ભાગે પાવર સ્ટેશન જ્યાંથી ઉર્જા મોકલવાની છે ત્યાં રાઈટ હવે જો હું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનું એક્ઝામ્પલ આપું તો સ્ટેપ ડાઉનની અંદર અહીંયા 10 અને અહીંયા 100 હોય તો હવે એનાથી ઊંધું થાય કે અહીંયા 100 થઈ જાય અને અહીંયા 10 થઈ જાય કરેક્ટ 100 વોલ્ટેજ હતા એ 10 થઈ ગયા પણ પ્રવાહ 10 નો 100 થઈ ગયો એટલે મનમાં એટલું યાદ રાખવાનું કે સ્ટેપ અપ ક્યાં વપરાય તો સ્ટેપ અપ પાવર સ્ટેશનમાં વપરાય ને સ્ટેપ ડાઉન ક્યાં વપરાય તો આપણા ઘરે જે ઉર્જા પહોંચે છે સ્પેશિયલી વિદ્યુત ઉર્જાની વાત કરીએ છીએ બસ એમાં આ વપરાય ક્લિયર થઈ ગયું સ્ટેપ અપ શું છે સ્ટેપ ડાઉન શું છે ઇઝ ઇટ ફાઇન હવે આટલી સમજૂતી કેળવી લીધા પછી આની સાથેનું બીજો એક પ્રશ્ન કેટલીક વાર પૂછાય છે NS upon NP is equal to R લખાય આ R ને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર ઇંગ્લિશમાં ગુણોત્તર ને રેશિયો કહીએ છે રાઈટ ટ્રાન્સફોર્મેશન રેશિયો તો હવે આની માટે ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ હોય તો આર ઇઝ ગ્રેટર ધેન 1 અને આર ઇઝ લેસ ધેન 1 આ બધું બુકમાં નથી તેમ છતાંય ક્યારેક ક્યારેક પૂછી નાખે છે પણ હું એકદમ સટીક જે જરૂર છે એનથી એ વધારે તમને બતાવી રહ્યો છું કરેક્ટ ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ તો આ બધું તો થઈ ગયું આદર્શ ટ્રાન્સફોર્મર વાસ્તવિક ટ્રાન્સફોર્મર એ આદર્શ ટ્રાન્સફોર્મર નથી હોતા એની ક્ષમતા 95% 98% એવી હોય છે અને બહુ જ વધારે પડતી ઉર્જા આવી જાય ઉનાળાના સમયમાં જોયું છે ને તમે
ક્યારેક ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થઈ જાય છે. કેમ? તો કે બહારથી ગરમ છે, અંદર પણ ઉર્જાનો વ્યય થવાથી ગરમ થાય છે. એવું જોયું છે તમે? નથી જોયું? જોજો, મોબાઈલને ચાર્જ કરો ત્યારે સોકેટ ચાલુ કરી દેવાનું, સ્વિચ ઓન કરી દેવાની, 15-20 મિનિટ અડધો કલાક થાય તો એ મોબાઈલ તો ચાર્જ થયો જ છે, પણ એ સોકેટ ગરમ થયું. ઉર્જા ક્યાંથી મળી કહેશો મને? જણાવો, સોકેટના કવરને ઉર્જા કોણે આપી? એ ઉર્જા એ આ ટ્રાન્સફોર્મરની અંદર ઉર્જાનો વ્યય અને ઉર્જા બહાર નીકળી અને એ સોકેટને મળી છે. બાકી એમએમ ગરમ ના થાય ભાઈએ તો આવી ઉર્જા પાછી નથી મળતી, વ્યય પામી જાય છે, એટલે એની કાર્યક્ષમતા ઘટી જાય છે. અને કોઈ પણ ની કાર્યક્ષમતા શોધવી હોય તો શું કરવાનું? આઉટપુટ ના છેદમાં ઇનપુટ. તમે તમારા માર્ક્સ કેવી રીતે શોધો છો મને કહો? તમારા માર્ક્સ શોધો છો કેવી રીતે મને કહો ને? તમે મેળવેલા ગુણના છેદમાં પરીક્ષા આપેલા ગુણ. ઇઝન્ટ ઇટ? મેળવેલા ગુણ એટલે ટોટલ જે થયું હોય તે 500, 600, 400 જેટલી માર્ક્સ ની એક્ઝામ આપી હોય ને એમાંથી જે મળે તે અંશમાં અને છેદમાં ટોટલ માર્ક્સ અને ગુણાકારમાં 100%. તો આવા ટ્રાન્સફોર્મરની પણ કાર્ય પદ્ધતિમાં તમારે એની એફિશિયન્સી કાર્યક્ષમતા શોધવાની આવશે, રાઈટ? આની અંદર ઉર્જાનો વ્યય ચાર રીતે થાય છે. એ ઉર્જાનો વ્યય તમને સમજાવો કે શું હોઈ શકે ઉર્જાનો વ્યય. નંબર એક, પહેલું છે ફ્લક્સ લીકેજ. ફ્લક્સ લીકેજ. તમે કહેશો સર આમાં કઈ વળી કાણા પડી જાય તો ફ્લક્સ લીકેજ થાય? બચ્ચા પાર્ટી, આમાં ફ્લક્સ લીકેજ થવાની પોસિબિલિટી ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ અહીંથી આમ નીકળી, અહીંથી આમ નીકળીએ, કેટલીક ક્ષેત્રરેખાઓ આમ બહાર પણ નીકળી જાય, અહીંથી આમ જાય તો કેટલીક ક્ષેત્રરેખાઓ આમ બહાર પણ નીકળી જાય, કેટલીક આમ સંકળાય પણ ખરી. તો આવું જે ફ્લક્સ લીકેજ થઈ જાય છે તે ઉર્જા બહાર નીકળી ગઈ, પાછી આવવાની નથી. એટલે ટ્રાન્સફોર્મરના ગૂંચડાને જે નરમ લોખંડના ગર્ભ પર વીંટાળેલા છે તેમાંથી કેટલીક ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ બહાર નીકળી જવા પામે છે અને એના કારણે જે વ્યય થાય છે એને આપણે ફ્લક્સ લીકેજ તરીકે સમજાવી શકીએ છીએ. નંબર બે, વાઇન્ડિંગનો અવરોધ. તમે ગમે તેટલો સારો વાહક લઈ આવો પણ આ આટા છે ને એ તો આટા જ છે, મતલબ વાહકમાંથી બનેલા છે એટલે એને અવરોધ તો રહેવાનો જ છે. એટલે અવરોધ હોય મારા વાલાઓ તો એમાંથી પ્રવાહ તો પસાર કરવાનો ને બેટા. તો આમાંથી I² × R અનુસાર ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે. સમજાયું દીકરાઓ દીકરીઓ? કે આમાંથી ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય. હવે એ પેલું સોકેટ વાળું બહાર આવ્યું એ કે ઉર્જા બહાર આવી પાછી ધક્કો મારીને મોકલી શકાશે? ના, વ્યય પામી એ પામી ગઈ, પાછી મળવાની નથી. કરેક્ટ? ઓકે મારા વાલા બચ્ચા, ત્રીજો જે વ્યય છે એડી પ્રવાહ છે. યાદ કરો એડી પ્રવાહ યાદ છે ને? આવું નરમ લોખંડ જાડાઈ વાળું છે. એડી પ્રવાહનો મતલબ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ પસાર થાય તો એમાંના વિદ્યુત ભાર ટૂંકા માર્ગ પર ગુમરી આકારનો પ્રવાહ રજૂ કરે છે, પસાર કરાવડાવે છે અને એને જ આપણે નામ આપ્યું છે એડી પ્રવાહને. એ પાછો આની જેમ જ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય કરે, જે પાછી ના મેળવી શકાય એટલે એડી પ્રવાહને કારણે પણ અહીંયા ઉર્જાનો વ્યય થવાનો જ છે. આની સાથે સાથે હજુ પણ આપણી પાસે ફોર્થ એનું જે ક્રાઇટેરિયા છે તે હિસ્ટરેસિસ યાદ છે. પાંચમા ચેપ્ટરની છેલ્લી થિયરીમાં તમને આવી આકૃતિ ડ્રો કરીને આપી છે, બી વર્સિસ એચ નો ગ્રાફ, રાઈટ? તો આ બી વર્સિસ એચ ના ગ્રાફની અંદર એવું સમજાયું છે મારા વાલા બચ્ચાઓ કે આ વચ્ચેનું ક્ષેત્રફળ એ એક ચક્ર દરમિયાન ઉર્જાનો વ્યય આપે છે. એક ચક્ર એટલે આ નરમ લોખંડ છે, આ એસી પ્રવાહ છે. એક વખતે બધી ડાયપોલ આમ એડજસ્ટ થઈ ગઈ, પછી આ બીજું ચક્ર આવ્યું આમ એડજસ્ટ થઈ, પાછું ઉપરનું ચક્ર આવ્યું પાછું આમ એડજસ્ટ થયું, આમથી 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 આમ. જો ના સમજાય તો પાંચમા ચેપ્ટરમાં જઈને જોઈ લેજો, પાંચમા ચેપ્ટરમાં જઈને જોઈ લેજો, તમને સમજાઈ જશે કે શું કહેવા માંગુ છું. કરેક્ટ? બસ
तो अहीं पण ऊर्जा नो व्यय थाय छे। देट मीन्स ओवरऑल ट्रांसफॉर्मर आपणा माटे बहुज उपयोगी साधन छे। जो कदाच एसी नी शोध ना थई होत तो आ ट्रांसफॉर्मर पण कामनुं ज नहोतुं। एसी नी शोध थई ट्रांसफॉर्मर काममां आव्युं, એટલા માટે તો ઉર્જા એક સ્થાનથી બીજા સ્થાન પર તાર મારફતે પહોંચાડીએ તો એમાં ઉર્જાનો વ્યય પણ ઓછો જ હોય છે, બહુ નથી વ્યય થતો। આપણા ઘર સુધી પહોંચે ત્યારે હાર્ડલી 5-7-10% વ્યય થાય છે। એક નવી સિસ્ટમ છે એટલા માટે, સમજાય ને વાત? ઓકે, યુઝ ક્યાં છે મેં તમને કહી દીધું, પાવર સ્ટેશન પાસે છે, ઇન્ડસ્ટ્રીમાં છે, આપણા ઘરે પણ આપણે યુઝ કરીએ છીએ આ જ સિસ્ટમ। ઓકે, તો બહુ જ અગત્યની થિયરી। ઓકે, બીજી એક વાત આની સાથેની કરવાની રહી, જેમાં આટાની સંખ્યા વધારે હોય એ તાર પાતળો, જેમાં આટાની સંખ્યા ઓછી હોય એ તાર જાડો। એટલે જો આના આટા ઓછા છે તો આ તાર જાડો, જેના આટા વધારે છે તો એ તાર પાતળો। અવરોધના કારણોસર આવી ગોઠવણી કરવામાં આવેલી હોય છે, રાઈટ? સાથે સાથે બન બળી ના જાય એનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે। બળી જવાનું કારણ પણ એની અંદર ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જા હોઈ શકે છે। આવું તો ઘણું બધું એની સાથેનું રિસર્ચ થયેલું છે। આગળ જો એન્જિનિયરિંગમાં જશો તો ભણવું પડશે, બાકી વાલા મારા બાયોલોજીના વિદ્યાર્થીઓને ટ્રાન્સફોર્મર અહીં શીખાય એટલે કામ પૂરું થઈ ગયું, રાઈટ? પણ જાણવું જરૂરી છે। ઓકે, So this is the end of your chapter number 7, right? AC currents ab khatam ho gaya, right? Have khali dakhla thoda gana baki chhe, akhu swadhyay baki chhe, thoda gana nahi, right? Udaharan ekad be baki chhe, jaisu. Bola mara bachchao, 259 number no page, udaharan number 7.11, su kya chhe? દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનોમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ હોય છે। ઘણો બધો સરળ દાખલો છે, અગત્યનો પણ છે। જેમ કે આપણે જો સમજાવવાની કોશિશ કરીએ તો આપણને એવી ખબર છે કે એલસી દોલનોમાં ઉર્જા એ ઇન્ડક્ટર અને કેપેસિટરમાં સંગ્રહ પામે છે। તો લખાય એલસી દોલક પરિપથમાં ઉર્જા ઇન્ડક્ટર અને કેપેસિટરમાં સંગ્રહ પામે છે, રાઈટ? ટી બરાબર 0 સમય કેપેસિટર પરનો વિદ્યુતભાર Q is equal to Qn, right? T बराबर T समय परिपथ में वहतो प्रवाह I जेटलो छे। असामान्य माहिती, करेक्ट? हवे लखीए કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q is equal to Qm cos omega t સૂત્ર અનુસાર બદલાય પરિપથમાં અથવા તો ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ I is equal to Im, right? મારે Im નથી લખવું, I is equal to dq by dt લખું, તો આનું વિકલન કરીશ તો is equal to qm cos નું વિકલન માઇનસ sin omega t, આનું ફરીથી કરીશ એટલે omega t સૂત્ર અનુસાર બદલાય। That's it, correct? બીજી વાત, t સમય કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, યાદ કરો સૂત્ર, ઓલરેડી સાબિત કરી ચૂક્યા છીએ, યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર ના છેદમાં 2c, ક્યુ એટલે આ સૂત્ર લખી દઈશ, ક્યુ સ્ક્વેર ની જગ્યાએ ક્યુએમ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી અપોન 2c, સમીકરણ નંબર 1। એવી જ રીતે ટી સમયે
इंडक्टर में संग्रहित ऊर्जा यूबी ई लखवानुं कारण विद्युत क्षेत्र में संग्रह पामेश बी लखवानुं कारण चुंबकीय क्षेत्र में संग्रह पामेश इज इक्वल टू वन हाफ एल आई स्क्वायर इज इक्वल टू वन बाय टू एल आई नी किंमत आनी साथे सूत्र थई जशे क्यू एम स्क्वेर ओमेगा स्क्वेर साइन स्क्वेर ओमेगा राइट परंतु शू छे आपणी पासे परंतु ओमेगा स्क्वेर इज इक्वल टू वन अपॉन एल सी छे जे उपरना समीकरण में मुकता राइट तो हवे मारी पासे यू बी नु सूत्र शू थाय बच्चा पार्टी तो वाला मारा यू बी इज इक्वल टू वन हाफ एल राइट आनी साथे क्यू एम स्क्वेर अने ओमेगा स्क्वेर आ पदनी जग्याए आ किंमत मूकवानी तो वन अपॉन एल सी इंटू बाकी नु पद एम नु एम ज एक एल कैंसल सी तो रहेशे ज तो हवे सूत्र थई गयुं क्यू एम स्क्वेर अपॉन टू सी साइन स्क्वेर ओमेगा टी समीकरण नंबर है हवे माटे टी समय कुल ऊर्जा तो वाला बच्चाओ यू इज इक्वल टू यू प्लस यू बी यू नु सूत्र आ रु क्यू एम स्क्वेर अपॉन टू सी इंटू कॉस स्क्वेर ओमेगा टी प्लस क्यू एम स्क्वेर अपॉन टू सी साइन स्क्वेर ओमेगा टी वाला मारा भूलकाओ अमाथी आ पद कॉमन लई लो तो क्यू एम स्क्वेर अपॉन टू सी एनी साथे कॉस स्क्वेर ओमेगा टी प्लस साइन स्क्वेर ओमेगा टी जवाब वन थाय ने आनो जवाब तो हवे यू इज इक्वल टू क्यू एम स्क्वेर अपॉन टू सी आ ऊर्जा अचड़ छे क्यू एम अचल छे सी अचल छे माटे आ ऊर्जा अचल छे जे समय साथे बदलाती नथी करेक्ट समझाई गयो ने भूलकाओ बस त्यारे आज माहिती जरूरी हती आपणने के एलसी दोलक परिपथनी ऊर्जा समय साथे अचल रहे छे पण कई कुल ऊर्जा आ बदलाय छे आ पण बदलाय छे પણ કુલ ઉર્જા અચળ છે ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં અને કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં એમ હંમેશા ચાલ્યા કરે બાકી ઉર્જા અચળ છે ટોટલ